શું ભારતીય આશ્રમના ટ્રસ્ટીઓ અને હરિહરાનંદે ઋષિ ભારતીને બદનામ કરવા કીર્તિ પટેલનો સહારો લીધો? શું કીર્તિ પટેલને આશ્રમના ટ્રસ્ટીઓ અને હરિહરાનંદનું સમર્થન છે? કીર્તિ પટેલે સરખેજ ભારતીય આશ્રમમાં રેડ કર્યા બાદ વધુ એક વિડીયો બનાવ્યો. હરિહરાનંદ ભારતીના સમર્થનમાં વિડીયો બનાવ્યો છે અને વિડીયોમાં હરિહરાનંદના વખાણ કરી ઋષિ ભારતીનો ઉધડો લીધો છે. કીર્તિએ કહ્યું કે શિષ્યનો રૂમ ખોલવા માટે કોઈની પરમિશન ન લેવી પડે, આશ્રમમાં કાંડ થતા હોવાની ફરિયાદો વધી ગઈ હતી એટલે હરિહરાનંદે કબજો લેવો પડ્યો. સનાતન ધર્મ બદનામ થતો હોવાથી ટ્રસ્ટીઓએ હરિહરાનંદને આશ્રમ સંભાળવા વિનંતી કરી હતી. કે તમે એમ કહો છો કે તમે વકીલની કે કોર્ટની કે પોલીસની હાજરીમાં એની પરમિશન લઈને આવ્યા હતા આશ્રમમાં? તો ભાઈ, બાપુનો હક છે અને બાપુનો આશ્રમ છે, બરાબર? અને આશ્રમ છે ને, આશ્રમ એક ટ્રસ્ટ થી ચાલે છે અને ટ્રસ્ટ ની સહમતિ થી અને બાપુના અધિકાર થી એ આશ્રમ માં હરેક વ્યક્તિ આવી શકે છે અને જઈ શકે છે. એને શિષ્યને પૂછવાની જરૂર નથી, તું એમનો ગુરુ છું કે એ તારા ગુરુ હતા? સોરી, ભૂલ થઈ ગઈ. એટલે એમનું આશ્રમ છે, ગમે ત્યારે આવી જઈ શકે, ગમે ત્યારે જઈ શકે છે, બરાબર? અને શિષ્યનો રૂમ ખોલવા માટે એમને કોઈની પરમિશન ના લેવી પડે, કારણ કે શિષ્યના રૂમમાં થોડું કઈ ખરાબ વસ્તુ હોય? આવી બાપુને થોડી ખબર હતી કે તમારા રૂમમાં આટલી બધી આવા બધા કપડા હશે. ઘોડા બાપુને, હરિહરાનંદ ભારતી બાપુને તમે દબાવો છો, પણ હવે નહીં, હવે તમે ડરાવતા નહીં, ધમકાવતા નહીં, તુકારો તો બિલકુલ ના દેતા એમને તુકારો, કેમ કે અમારા ગુરુ છે. તું તો ગુરુની આજ્ઞાનું પાલન કે ગુરુના ગુરુ જ્ઞાન તમારા પાસે નથી, પણ એ અમારા ગુરુ છે, અમારા વડીલ છે, અમારો બાપ છે, એમને કોઈ તુકારો દેશે ને અમારથી સહન નહીં થાય.